રાજકોટમાં લુક્કાઓ બેફામ બન્યા, વાહન અથડાતા થઈ અથડામણ. કહેવાતું સ્માર્ટ શહેર, કહેવાતું સુરક્ષિત રાજકોટ કેટલું સુરક્ષિત છે તે આ દ્રશ્યો જ કહી રહ્યા છે. રાજકોટના રૈયા રોડ પર ગુંડાઓએ એવો ઉપાડો લીધો કે રોડ પર હાહાકાર મચી ગયો. સદગુરુ કોમ્પ્લેક્સ પાસે વાહન અથડાવવા જેવી બાબતે મારામારી કરી હતી. લુખાઓએ આ વાતને એટલું મોટું સ્વરૂપ આપી દીધું કે પાઇપ અને ધોકાને લઈને આવી પહોંચ્યા હતા અને લોકોને મારી મારી અધમુવા કરી નાખ્યા. એવી બબાલ કરી કે આસપાસના લોકો ડરી ગયા. રોડ પર દહેશત ફેલાઈ ગઈ હતી. યુવાને પ્રેમ લગ્ન કરતા આખા પરિવારને મળી સજા. 35 લોકોના ટોળાએ ઘરમાં કરી તોડફોડ. આણંદના સુંદલપુરામાં એક યુવાનને પ્રેમ લગ્ન કરવાની સજા તેના પરિવારને મળી. યુવતીના પરિવારે યુવાનના ઘર પર હુમલો કરી ઘરને વેરવિખેર કરી નાખ્યું, ઘરમાં તોડફોડ કરી લોકોને ઇજા પહોંચાડી. યુવાને 3 વર્ષ પહેલા યુવતી સાથે ભાગીને કોર્ટ મેરેજ કર્યા હતા. જીવાતનો ખાર રાખીને પરિવારે યુવાનના પરિવારને બરબાદ કરી દેવાના સોગંદ લીધા. 30-35 લોકોના ટોળાએ યુવાનના ઘરે પહોંચીને તોડફોડ કરી, લાકડી અને દંડાથી ગર્ભવતી યુવતીને પણ મારી, તો અસામાજિક તત્વોએ ઘરમાં માટલા પણ ફોડ્યા, ઘરના દરવાજા તોડી નાખ્યા, આખું ઘર વેરવિખેર કરી નાખ્યું. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો. રાજના મકાનમાં આગ લાગતા આખું ઘર બળીને ખાક. બનાસકાંઠાના થરાદમાં એક મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. કોઈ કારણોસર મકાનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ. આગને કારણે લોકો તુરંત ઘરની બહાર નીકળી ગયા હતા. વહેલી સવારે લોકો ભર ઊંઘમાં હતા ત્યારે ઘર ભડભડ સળગવા લાગ્યું. જોત જોતામાં ઘર આગને હવાલે થઈ ગયું. આગ એટલી વિકરાળ હતી કે ઘરના એક એક ખૂણામાં આગ ફેલાઈ હતી. આખું મકાન ખાક થઈ ગયું તો ઘર વખરી પણ બળીને ખાક થઈ ગઈ. થરાદ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી. સાબરકાંઠા અને ગીર સોમનાથમાં ગેસનો બાટલો ફાટતા અફરાતફરી મચી ગઈ. સાબરકાંઠાના વડાલીના ધામડી ગામે ગેસનો બાટલો ફાટ્યો. ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ. વહેલી સવારે ઘરમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘર ધણધણી ઉઠ્યું. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે એક વ્યક્તિને ઈજા પહોંચી. બ્લાસ્ટના કારણે ઘરમાં રહેલી ઘર વખરી બળીને ખાક થઈ. બ્લાસ્ટના કારણે આખું ઘર બળીને ખાક થયું. દ્રશ્યમાં જોઈ શકાય છે કે બ્લાસ્ટની ભયાનકતા આખું ઘર વેરવિખેર કરી ચૂકી છે. આ બાજુ ગીર સોમનાથના ઉનામાં ચા બનાવતી વખતે જ બ્લાસ્ટ થયો હતો. ઉના વડલા ચોક નજીક પટેલવાડીમાં ચા બનાવતી વખતે ધડાકાભેર બાટલો ફાટતા 4 લોકોને ગંભીર ઇજા પહોંચી. અમદાવાદના ચાંગોદર અને બાવળા હાઈવે પર એક ઓક્સિજન સિલિન્ડર ભરેલી આઈસરમાં બ્લાસ્ટ થતા મજૂરોના મોત થયા છે, જ્યારે એક રાહદારી ગંભીર રીતે દાઝી ગયા હોવાની જાણકારી છે. અમદાવાદ શહેરમાંથી પસાર થતો ચાંગોદર બાવળા હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો. અહીં હાઈવે પર એક ઓક્સિજન સિલિન્ડર ભરેલી આઈસરમાં બ્લાસ્ટ થયો, જેમાં 2 મજૂરોના ઘટના સ્થળે જ મોત થયા. જ્યારે આ બ્લાસ્ટ દરમિયાન રસ્તા પર ચાલનારી એક રાહદારી મહિલાને પણ ગંભીર રીતે ઇજા પહોંચી. હાલમાં ઘાયલ રાહદારી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ચાંગોદર બાવળા હાઈવે પર આઈસરમાં બ્લાસ્ટ થવાને કારણે આખો હાઈવે રોડ બ્લોક થઈ ગયો હતો અને ઠેર ઠેર વાહનોનું ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. અમદાવાદમાં ફરી એકવાર જોવા મળ્યો રફતારનો કહેર. ડિવાઇડર સાથે કાર અથડાયા બાદ 2 ગોથા મારી ગઈ. અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો. આ વખતે નબીરાએ અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં પૂરપાટ ગાડી ચલાવી આતંક મચાવ્યો. માણેકબાગ 4 રસ્તા પાસે પૂરપાટ આવતા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. અંજલિ 4 રસ્તા તરફથી આવતી કાર એટલી સ્પીડમાં હતી કે કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ 2-3 ગોથા મારી ગઈ હતી. કારમાં દારૂની બોટલ મળી આવી. અમદાવાદ જેવા દ્રશ્યો ગાંધીનગરથી પણ જોવા મળ્યા. ગાંધીનગરમાં નશાખોર કાર ચાલકે સર્જ્યો અકસ્માત. સંસ્કૃતિ કુંજ નજીક બેકાબુ કાર ડિવાઇડર પર ચડી કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બની ઘટના. ગંભીર ઇજાગ્રસ્ત કાર ચાલક સારવાર માટે ખસેડાયો. બનાસકાંઠાના પાલનપુરમાં અમીરગઢ હાઈવે પર કારનું ટાયર ફાટવાથી અકસ્માત સર્જાયો. આબુ રોડથી અમદાવાદ તરફ જતી કારનું ટાયર ફાટતા કાર પલટી. અકસ્માતમાં એકનું મોત થયું. કારમાં સવાર અન્ય 3 લોકોને ઇજા થઈ. મૃતદેહને પીએમ અર્થે ખસેડી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. આ બાજુ ભાવનગરના મહુવામાં ગમકવાર અકસ્માત સર્જાયો. ટ્રક અને મેજિક વાન વચ્ચે થયેલા અકસ્માતમાં 12 લોકોને ઇજા પહોંચી. વાનમાં બેઠેલી 12થી વધુ મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ ગઈ છે. અકસ્માત એટલો ગંભીર હતો કે મેજિક વાનનો આગળનો ભાગ તો આખો તૂટી ગયો. રાજકોટ જેતપુર અકસ્માતમાં 3 લોકોને ઇજા પહોંચી. સમઢિયાળા જેતપુર હાઈવે પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો. જામનગરની જીજી હોસ્પિટલમાં ફરી છવાયું શ્વાનનું રાજ. દર્દીઓની ખબર અંતર પૂછવા શ્વાન આવ્યા હતા, રાઉન્ડ મારતા નજરે પડ્યા. રસ્તા પર તો આપણે શ્વાનને અને રખડતા ઢોરને ફરતા જોયા હશે, પરંતુ જામનગરની વાત આવે ત્યારે એવું કહી શકાય કે જે સરકારી હોસ્પિટલમાં પણ શ્વાન લટાર મારતા જોવા મળે. જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ફરી એકવાર શ્વાનનું આટા મારતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. હોસ્પિટલની અંદર લોબીમાં એક સાથે અનેક શ્વાન રખડતા જોવા મળ્યા. જાણે હોસ્પિટલમાં ડોક્ટરની સાથે શ્વાન પણ દર્દીઓની ખબર અંતર પૂછવા માટે રાઉન્ડ મારવા નીકળ્યા હોય તેવું લાગી રહ્યું છે.
હોસ્પિટલની અંદર શ્વાન ઘૂસી જતા દર્દીઓમાં ભાગદોડ મચી ગઈ, દર્દીઓમાં દહેશત ફેલાઈ ગઈ. હોસ્પિટલમાં સિક્યુરિટી માટે કરોડો રૂપિયાનો ખર્ચ થયો, પરંતુ દર્દીઓની સાથે રખડતા પશુઓ પણ હોસ્પિટલની અંદર આરામથી લટાર મારતા જોવા મળ્યા. ત્યારે હવે પગ તળે રેલો આવતા હોસ્પિટલનું તંત્ર ફરી એની એ જ કાર્યવાહીનું જૂનું ગીત વગાડે છે. આ બાજુ નવસારી શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. નવસારી શહેરમાં આવેલા જૂના થાણા નજીક મુખ્ય રસ્તા પર બે આંખલા બાખડ્યા વૃદ્ધ દંપતીને ઢોરે અડફેટે લઈ ઉડાવ્યા. રાહદારીઓ સારવાર અર્થે ખસેડ્યા. મુખ્ય રસ્તા પર આંખલાની લડાઈ થતા ટ્રાફિક જામ સર્જાયો. સ્થાનિકોએ પાણી અને લાકડીઓ મારી આંખલાને છૂટા પાડ્યા. મુખ્ય રસ્તાની સાઈડ ઉપર પાર્ક કરેલ બાઇક અને કારને નુકસાન થયું.